નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું ફરીથી આપણી સહિયારી ચેનલ પર હાર્દિક સ્વાગત છે આપણે અને ગુજરાતી નાના દ્વારા ખૂબ જ મોટું એવી વસ્તુ સમજવાની ટ્રાય કરીએ છીએ એમાં આજનો આપણો જે ટોપિક છે તેમનું નામ છે પ્રેરક વાક્ય તો આ વાક્યમાં ખાસ કરીને જે કર્તા છે એમને કોઈ પ્રેરણા આપનાર વ્યક્તિ હોય છે જ્યારે તમે કોઈ પ્રેરણા આપનાર વ્યક્તિને ઉમેરો છો ત્યારે તે સાદું વાક્ય પ્રેરક વાક્ય બને છે તો જોઈએ પ્રેરક વાક્યની વ્યાખ્યા તો વાક્યમાં ક્રિયા કરવા માટે બીજાને પ્રેરણા આપવી તેને પ્રેરક વાક્ય કહેવામાં આવે છે એક્ઝામ્પલ જોઈએ ગીત ગાયું તો આ એક સાદું વાક્ય છે આશા એ ગીત ગાયું પરંતુ જો આશાને કોઈ પ્રેરણા આપે તો તે પ્રેરક વાક્ય બને છે જેમ કે બહેને આશા પાસે ગીત ગૌડાવ્યું તો બહેન જે છે આશાની એમણે

થી પ્રશ્ન પૂછો એટલે કે ઇંગ્લિશમાં અથવા તો પ્રેરણા આપનાર જે કરતા છે તેની તમને સમજ મળે છે અને એ પ્રેરક વાક્ય બને છે તો આ હતો સરસ મુદ્દાનો આપણો પ્રેરક વાક્યનો મુદ્દો ફરી મળીશું આવા જ એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત